શાસન કદ જિલ્લાની કારોબારીની બેઠક નખત્રાણા ખાતે યોજવામાં આવી હતી। આ બેઠકમાં ખાસ કરીને શિક્ષકોના અનુકેલ પ્રશ્નો અંગે પુખ્ત ચર્ચા વિચારણા કરી અને સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની જિલ્લાની કારોબારી બેઠક નખત્રાણા ખાતે યોજવામાં આવી હતી। ઉમા વિદ્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ખાસ કરીને મહેમાનો અને મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી અને કારોબારી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી। તાલુકા અધ્યક્ષ છાયાબેન પટેલ દ્વારા સાદિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ગત બેઠકની કાર્યવાહીનું વાંચન પણ જિલ્લાના મંત્રી રમેશ કાગલ દ્વારા કરવામાં આવ્યું હતું। કારોબારી દ્વારા કારોબારીની બેઠકને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। ત્યારબાદ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમાએ મારી શાળા મારું તીર્થ કાર્યક્રમના અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મંડળ સ્તરની કારોબારી રથના આયોજન બાબતે રાજ્ય ઉપાધ્યક્ષ ખેતસિંહ ગજરાએ સમજૂતી આપી હતી, જેમાં ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ અનેક પ્રકારના કાર્યક્રમો કરવા અપીલ કરી હતી। રાજ્યના પ્રતિનિધિ શામજી વરચંદે પણ આ બેઠકમાં ખાસ માર્ગદર્શન આપ્યું હતું। ઉમા વિદ્યાલયના ટ્રસ્ટી બાબુભાઈ ધાનાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને આ કામગીરીને બિરદાવી હતી। જિલ્લા અધ્યક્ષ રામસંઘજી જાડેજા, જિલ્લા કોષાધ્યક્ષ વાલજીભાઈ, અધ્યક્ષ છાયાબેન પટેલ, મહામંત્રી બિનિકાબેન ગોસ્વામી, સંગઠન મંત્રી યોગિતાબેન ગામિત, વિનોદભાઈ હરેશભાઈ, લાભુગીરી ગોસ્વામી, લગધીશસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઈ મંજીરિયા, ભરતભાઈ સાતુના, રઘુભાઈ વસોયા, ભરતભાઈ ભુરિયા, અનિલભાઈ રાઠોડ, રાખીબેન રાઠોડ, નવીનભાઈ સહિતના લોકો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત હતા એમ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રચાર મંત્રી પરેશ છાત્રોડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું।